તમામ જે શીર્ષસ્થ નેતાગીરી છે તે સાથે રહી અને આ ચૂંટણી ઢંઢોરો રજૂ કર્યો છે એને જ્યારે અમારે ભારતીય જનતા પાર્ટીની એક મોટી જવાબદારી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર રચવાની છે સરકાર ચલાવવાની છે પાંચ વર્ષ તો અમારે એવો એક એજન્ડા આપવો પડે કે જે ક્રેડિબલ પણ હોય અને જે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તેવો હોય અને એના માટે સ્વાભાવિક છે કે ખૂબ ઇનપુટ્સ આપણે જોયું હશે કે મુરલી જોશીજીએ કહ્યું કે દેશ વિદેશમાંથી હજારો લોકોએ એમના ઇનપુટ્સ આપ્યા છે અને એને લઈ અને ભાજપે આખો આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે અને ગુજરાતમાં આપણે જોયું હશે કે છેલ્લા દસ વર્ષમાં બાર વર્ષમાં ભાજપે જે કોઈ પણ ચૂંટણી ડંડેરામાં વચનો આપ્યા છે તેનાથી વધારે કરી બતાવ્યું છે પ્રજા સમક્ષ રજૂ કરી છે આ એક કોઈ સામાન્ય દસ્તાવેજ ન ગણી શકાય યમલભાઈ શું મીડિયા એવું માની લે કે આ ઢંઢેરો મોડો પડ્યો કારણ કે મુરલી મનોહર અને મોદી વચ્ચે આ મામલે મતભેદ હતા કે પછી કારણ કોઈ બીજા છે ના કારણ તો બધા નેતાઓની સમયની અનુકૂળતા સાથે સાથે કેટલાક સ્ટ્રેટેજીક કારણ પણ હોઈ શકે અને મેં આપને કહ્યું તેમ એટલા બધા વિષયો આવરી લેવામાં આવ્યા છે આ બેતાલીસ પાનાના ડોક્યુમેન્ટમાં અને દરેક ઉપર ઝીણવટપૂર્વકનો અભ્યાસ કર્યો કેટલા એક્શન ગ્રુપ બનાવ્યા હતા દરેક જણે પોતપોતાની રીતે વિચાર લોકોના નાગરિકોના પણ લીધા નિષ્ણાતોના પણ લીધા આ બધું જ ભેગું કરીને જ્યારે રજૂ કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે સમય જાય જેરાજી તમારી શી પ્રતિક્રિયા છે અંગે ચૂંટણી રણેરામાં જે વચનો આપ્યા છે શું લાગે છે કેટલા પ્રેક્ટિકલ છે અને કેટલા પૂરા થશે તેમાંથી યમલભાઈ જે વાત કરી અને એમને એવું કહ્યું કે નેતાઓની વ્યસ્તતાના કારણે મોડા પડ્યા છે તો ચૂંટણીની અંદર જ્યારે તમે દેશ પર શાસન કરવા જઈ રહ્યા હોય ત્યારે મેનિફેસ્ટોથી સૌથી અગત્યની બાબત બીજી શું હોઈ શકે સૌથી પહેલો તો જનતાને આજ મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે એવા તો તમે કેટલા બધા બીજી રહો છો કે તમને મેનિફેસ્ટો માટે ટાઈમ મળતો નથી તમને વડાપ્રધાન પદના ઉમેદવાર ડિક્લેર કરવા માટે છ મહિના પહેલાં તમે નક્કી કરી દીધું અને તમે ઘોષણાપત્ર જાહેર પણ કરી શકતા નથી આ તો કેવી વાત તમે વિચાર તો કરો કે જનતાને ભારતીય જનતા પાર્ટીવાળા સમજે છે શું એ મને વાતની નવાઈ લાગે છે અને દયા પણ આવે છે એમની માનસિકતા ઉપર એટલા માટે કે આજે તો મતદાન લગભગ અડધા ચરણ પહેલાં પહોંચ્યું સાત વાગે મતદાન થયું એમનો દસ અગિયાર વાગે ચૂંટણી ઢંઢેરો બહાર પડે એટલે મતદાન સ્લીપ સો મીટર બાર ટેબલ મૂકવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીનું એ મતદાન સ્લીપ સાથે એમનો મેનિફેસ્ટો એ પકડાવવાના છે કે શું મેનિફેસ્ટો એ આખા ચૂંટણીનું તમે પાંચ વર્ષ દરમિયાન શું કરવાના છો તમારી શું યોજના છે તમારી શું દ્રષ્ટિ છે તમારી દરેક બાબતમાં શું પોલિસી છે તમારી વિદેશ નીતિ શું હોઈ શકે તમે નોર્થ ઈસ્ટમાં શું વિચારો છો તમે કાશ્મીરના બાબતમાં શું વિચારવા માંગો છો તમે દક્ષિણ ભારતમાં શું કહેવા માંગો છો આ તમામ બાબતો ને અમે આવરી લેવાની હોય છે અને તમે વિચાર કરો કે અડધું મતદાન પૂરું થાય ત્યાં સુધી મેનિફેસ્ટો પર ના આવે તો આ સત્તા પર આવે આ લોકો તો શું કરે બંધારણે ભૂલી જાય મેનિફેસ્ટો તો વાત ભૂલી જાઓ આજે તો જો ચૂંટણી પૂરી થવાઈ હોય ત્યારે જો મેનિફેસ્ટો ભૂલી જાય તો આ લોકો તો સત્તા ઉપર આવે તો બંધારણે ભૂલી જાય એટલે મને દયા આવે છે એમની માનસિકતા ઉપર અને એમને જે બંધારણની વાત તો હવે આગળ જેમ ક્રમશઃ થશે એમ કરવાના જ છીએ પણ સૌથી પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ અને એમની શીર્ષસ્થ નેતાગીરીએ માફી માગવી જોઈએ જનતાની કે એમને આવક જાવકનો કે એમની વિચારધારાનો નકશો જ આપ્યો નથી લોકોને તો લોકો કઈ રીતે મતદાન કરશે એમના મુખ્યમંત્રી એ જે માઇક ઉપર ભાષણો અને જે ઝેર રાખે છે એના ઉપરથી પ્રજાએ નક્કી કરવાનું છે કે દેશનો શાસક કોણ હોઈ શકે

શિક્ષણ માટે શું કરવું જોઈએ હાયર એજ્યુકેશન માટે શું કરવું જોઈએ એના અભિપ્રાયો લીધા એના પછી યુવાઓને બોલાવ્યા એના પછી મહિલાઓને બોલાવી અલગ અલગ ક્ષેત્રમાં તમામ અભિપ્રાયો લીધા પછી મેનિફેસ્ટો બહાર પાડ્યો છે પણ સાથે સાથે બીજી પણ એક વાત કહું કે યમલભાઈએ જે વાત કરી કે અમે મેનિફેસ્ટો પણ ભારતીય જનતા પાર્ટીની તો ખાટલે ખોડ એટલા માટે છે કે એમને તો ક્યાં એનો અમલ કરવાનો વારો ઓગણીસો ને એકાવન બાવનથી જ્યારથી લોકતંત્રની ચૂંટણીઓ આવી છે ત્યારથી એમને તો ડંડેરા જ બનાવવાના છે ને એમને તો ક્યાં સત્તા ઉપર આવ્યા જ છે એમને એનો અમલ કરવાની વાત જ આવે અથવા તો અમારે એમની ખામીઓ કાઢવી તો કેવી રીતે કાઢી શકીએ કારણ કે એમને તો ડંડેરા બહાર પાડવાના પછી પસ્તીમાં નાખી દેવાના એમને સત્તા ક્યાં આવી છે અથવા તો ક્યાં ભવિષ્યમાં આવવાની છે તે એમને એવા અમલીકરણની વાત કરવા માટે એમને જે રેલની વાત કરી એક એક મુદ્દાની ચર્ચા ઉપર આઈએ તો એમને જે રેલની વાત કરી તો રેલવેમાં એમને શું વિઝન છે ગોળ ગોળ વાતો છે કોઈ મુદ્દા ઉપર સ્પષ્ટતા નથી હમણાં જ મેનિફેસ્ટો જાહેર થયો છે એમના ચોપ્પન કહેવાતા ચોપ્પન પાના અમે વાંચ્યા નથી તમે કેટલું ખાઓ છો એ અગત્યનું નથી કેટલું પચાવી શકો છો એ અગત્યનું છે તમે કેટલું વાંચો છો એ અગત્યનું નથી કેટલું સમજી શકો છો તમારા મનમાં કેટલું ઉતરે છે એ અગત્યનું છે ચોપન પાનાથી લેવા દેવા નથી તમારી ઈચ્છાશક્તિ ઉપર આધાર રાખે છે તમે રેલવેની વાત કરી વિશ્વની અંદર આખા વિશ્વની બીજા નંબરની રેલવે લાઈન આજે પણ હિન્દુસ્તાનમાં કોંગ્રેસ આ શાસનમાં બની છે એમલભાઈને ખ્યાલ ના હોય તો કહી દઉં કે કોંકણ રેલવે ટ્રાન્સ સાયબિરિયન રેલવે પછી વિશ્વની લાંબા લાંબી અને વિશ્વની મોટામાં મોટી રેલ લાઇન આજે પણ અહીંયા હયાત જ છે દેશમાં જો કદાચ ગયા હોય તો એમને એમાં પ્રવાસ પણ કર્યો છે એમને બીજી વાત કરી એમને બીજી એક વાત કરી છે કે અમે એમ કે કાળા બજાર ઉપર નિયંત્રણ લાવીશું કાળા બજાર ઉપર ભાઈ તમે ક્યાંથી નિયંત્રણ લાવશો કાળા બજારનું નિયંત્રણ એ ફેડરલ સિસ્ટમમાં સંઘીય ઢાંચામાં રાજ્ય સરકારનો વિષય છે તમે તમારી તમારી ઈચ્છા શક્તિ તો જોઈએ ને એ લોકો જો સાથે છે કાળા સાથે જો તમારી કાળા બજાર નિયંત્રણ ધારાની દાનત હોત તો તમે મને પ્રિવેન્શન બ્લેક માર્કેટિંગ એક્ટ હેઠળ એટલે કે કાળા બજાર નિયંત્રણ ધારામાં પીબીએમ એક્ટ હેઠળ ગુજરાતમાં સિવિલ સપ્લાયમાં કે એસેન્શિયલ કોમોડિટીઝમાં જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એમાં કઈ જગ્યાએ એમને રેડ પાડી અને કોઈને જેલમાં પૂર્યા મને બતાવે કેરોસીનના કાળા બજારમાં કોઈને જેલમાં પૂર્યા તો મને બતાવે પેટ્રોલના ભેળસેળમાં કે કાળા બજારમાં કોઈને જેલમાં પૂર્યા તો મને બતાવે સસ્તા અનાજની યોજના જે પીડીએસના નામે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના નામે ઓળખાય છે એ અમને શું લેવા દેવા કોંગ્રેસે આપેલી યોજના છે એની સામે વહીવટ કરવાનો રાજ્ય સરકારનો વિષય છે એ સંગ્રાખોરો હોય કે કળા બજારિયા હોય એની સામે પગલા લેવાનો વિષય ભારત સરકારનો નથી રાજ્ય સરકારનો છે એને એમણે શું પગલા લીધા એ પણ માત્ર કાગળ પર સુંદર સજાવટ શબ્દોની કર્યા પછી એ અમલીકરણમાં ના આવે તો એનો કોઈ મતલબ નથી એમને બીજી વાત કરી કે અમે ઈ ગવર્નન્સ થી ઈ લાયબ્રેરી જોડીશું તો તમારા શું લાઇબ્રેરી નેટવર્ક ખબર નથી તમે વાયદા કર્યા હતા તમે બે હજાર નવ દસ પછી આઈટીની ની એક પણ પોલિસી ગુજરાત રાજ્યની રાજ્ય સરકારે આઈટી પોલિસી ડિક્લેર કરી હોય તો હું તમારા જીએસ સ્ટુડિયોમાં હાલ પણ કરાવવા માટે તૈયાર છું મને બતાવો તમારી કે ની પોલિસી હોય તો મને બતાવો તમે અમદાવાદમાં સીજી રોડ ઉપર સીજી રોડ વાઈફાઈ કરવાનું વચન આપ્યું હતું એ મને બતાવો તમે ઈ ગ્રામની વાત કરો છો તમે તલાટીઓને હજુ તો સાત બાર આઠ અ અને છ ના હાથ પત્રકમાં પૂરતું ઉત્પાદન ખેડૂતે કયું વાવેતર કર્યું છે એ પાક પણ દર્શાવી શકતા નથી જેના કારણે પ્રીમિયમ ભરવામાં લોચો પડે અને ખેડૂતોને પડે એ એ પ્રીમિયમ મળે મળે નહીં નહીં પાક વીમો તલાટીઓને તમે હજુ પૂરતું તમારા રેવન્યુનું શિક્ષણ આપ્યું નથી તો તમે ઈ ગ્રામની કયા મોઢે વાતો કરો છો હું આ વાત એટલા માટે કરું છું કે દેશનું તો તમારે જયારે મેનિફેસ્ટોની વાત આવે ત્યારે અમરીકરણ વાત જ ક્યાં આવે છે એટલે તમે તમારા જયારે ગુજરાત રાજ્યનું વિકાસ મોડલ ગુજરાતનું મોડલ આખા દેશમાં ખોટું માર્કેટિંગ કરીને વેચી રહ્યા છો એટલે તમારે એના મુદ્દા ઉપર જવાબ આપવો જ પડશે કે તમને ના ખ્યાલ હોય તો કોંગ્રેસના શાસનમાં યુપીએ ના શાસનમાં જ હું યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય છું ઇન્ફ્લિપનેટ નામની સંસ્થા છે જે વિશ્વની શ્રેષ્ઠ વખણાયેલી લાયબ્રેરી નેટવર્ક સાથે જોડાણ ધરાવતી જેનું હેડક્વાર્ટર આખા દેશનું ગુજરાત છે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ એનું હેડક્વાર્ટર છે ઇન્ફ્લિપનેટ નામની સંસ્થા જે વિશ્વની તમામ જોડાણ ધરાવે છે છે આવે મને બતાવો ખાલી અમે ઈ લાયબ્રેરી કરીશું એટલે શું આ તો ઈ વડાપ્રધાન ઈ સરપંચ ને ઈ મુખ્યમંત્રી શું પણ તમે એના ગોળ ગોળ વાતો કરતા મુદ્દા થી તમે એક એક મુદ્દાની ચર્ચા ઉપર આવો કયા મુદ્દા ઉપર ચર્ચા કરવા માંગો છો એ મુદ્દાની આપણે વાત કરીએ તમે રામ તમે વાત કરી કે અમે મંદિર બનાવીશું મંદિર ક્યાં બનાવીશું એવું લખ્યું છે અયોધ્યા બનાવવાના છો બીજે કઈ બનાવવાના છો અક્ષરધામ ગાંધીનગરમાં દિલ્હીમાં છે તો તમે રામ મંદિર ક્યાં બનાવવાના છો એ પહેલા કહો પેલા તો તમે તો તમે એક વાત એવું કહો છો કે એ તો અમારા હિન્દુત્વ તો અમારા રામ મંદિર અમારા ઝંડા હે એજન્ડા નહીં તમે જયારે શાસન લેવાની વાત આવે જયારે તમારા મત જોઈતા હોય ત્યારે તમારા સમર્થન જોઈતું હોય ત્યારે તમે એજન્ડા લાવી દો છો અને મત લેવા જાઓ ત્યારે ઝંડો લાવો છો

બિલકુલ સરકારી પૈસે અંગ્રેજીનું શિક્ષણ લઈ શકે એના માટે સરકારે સૈનિક સ્કૂલો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નાના નાના જિલ્લા દરેક જિલ્લા મથકે મારો મહેસાણા જિલ્લો છે તો વડનગરમાં આજ શ્રી જ્યાં હોય જ્યાં છે એવો દાવો કરે છે એ વડનગર જવાહર સ્કૂલ છે કે નહીં એ પૂછી લો એ અંગ્રેજી માધ્યમ સ્કૂલ છે ગામડાના બાળકો પણ શહેરના શ્રેષ્ઠ સેલ્ફાઈનાન્સની કક્ષાનું અંગ્રેજી નું શિક્ષણ મેળવી શકે એટલા માટે આ સ્કૂલો ખોલી છે એ સિવાય અસંખ્ય ઈસરો હોય એ એક ને હું સો વસ્તુઓ બોલાવું ઉચ્ચ શિક્ષણ થી મને એક વસ્તુ સરકારે કરી હોય અને સેલ્ફ ફાઈનાન્સ સિવાયની એક પણ સંસ્થા ભારતીય જનતા પાર્ટી બનાવ કઈ બતાવે તો હું સ્વીકારું તૈયાર છીએ એવું લાગે છે કે ભાજપને હવે સત્તા માટે પોતાના હિન્દુત્વના એજન્ડા કોરાને મૂકવા પડ્યા છે બહુ કરી એમાંથી ઉડીને બે વાતો આખે વળગે છે આતંકવાદ ની સામે એમ કે સજ્જડ પગલા લઈશું સજ્જડ પગલા લેવાની કોઈ વ્યાખ્યા આપવામાં નથી આવી આતંકવાદની સામે લડવાને અને ભારતીય જનતા પાર્ટીને કંઈ લેવા દેવા જ નથી ગુજરાતની અંદર સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતમાં છે ભારત સરકારે ડિફેન્સ નામે કારણ કે આપણું સરહદી રાજ પણ છે ગુજરાત એ સરહદી રાજ પણ છે સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે બસો ત્રીસ પોલીસ સ્ટેશન માટેની ગ્રાન્ટ હજુ પણ તમારા ત્યાં તિજોરીમાં પડી છે અને તમે પડદાને પોસ્ટરો બનાવવામાં કસાબ કુબેર બોટમાંથી જ પોરબંદર જ મુંબઈ ગયો છે ભાઈ આજે જે મુંબઈની હોંધારણ થઈ હતી એ કસાબ ગુજરાત જ ગયો છે એટલા બધા બહાદુર હોય તો કસાબ ને રોકી લેવો હતો અને બીજી વાત ત્રાસવાદી ની તમે લડાઈ સામે લડી કેવી રીતે શકો જે સંસદ પર હુમલો કર્યો તો ત્યારે તમારું શાસન હતું રઘુનાથ મંદિર ઉપર હુમલો કર્યો તો તમારું શાસન હતું મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી મીટર દૂર અક્ષરધામ પર હુમલો થયો તો તમારું જ શાસન હતું એટલે તમે પોતે પણ જ્યારે સત્તા સ્થાને હતા ત્યારે આ જ આતંકવાદીઓને રોકી શક્યા નથી અને તમામ હુમલાઓનો માસ્ટર માઇન્ડ જે મસૂદ અઝર જેમને તમે ભારતીય જનતા પાર્ટીનો જમાઈની જેમ તો તમે નવસો કરોડ રૂપિયાની બેગ સાથે તો કંધાર મૂકી આવ્યા છો તો જે ત્રાસવાદીનો ભયથી તમે લોકોને બીવડાવો છો એ ત્રાસવાદીને તો તમે જાતે તમારા વિદેશ મંત્રી પોતે મૂકી આવ્યા છે તો આમાં તમારી ત્રાસવાદ સામે લડવાની ઈચ્છા શક્તિ ક્યાં દેખાય છે અને બીજી વાત કહું કે બીજી એક વાત કરી કે અમે નદીઓ જોડીશું તો નદીઓ જોડશે કેવી રીતે ગુજરાત પર પણ નદીઓ જોડીશું અને સૌની યોજનાના નામે તમે રાજકોટમાં કેટલી વખત સરકારી પૈસે તાયફા કર્યા એનો જવાબ આપવો જોઈએ આવે વર્ષે નઈ મારી વાત અધૂરી રહેશે દર ચૂંટણી આવે એટલે પાંચ વર્ષે સૌની યોજના એ નદીઓ જોડવાની યોજના છે પણ એ પણ શરૂઆત કરીને દર પાંચ વર્ષે માઇલસ્ટોન મૂકવાનો લોકોને એમ કે કઈક થશે ગુજરાતી જનતા બોરી છે એટલે વા સ્વીકારી લે યમલભાઈ પાસે સુરક્ષાના મુદ્દે ભાજપ પર સવાલ ઉઠી રહ્યા છે યમલભાઈ શું કહેશો આપ જયરાસીભાઈ જે પણ જે જે હુમલાઓની વાત કરી એની એક વાત એક બધામાં કોમન એ છે કે જેટલા પણ જે હુમલા થાય આતંકવાદી હુમલા તો દુનિયાનો કોઈ દેશ બધા બંધ નથી કરી શકતો એને માટે રોકવાના પ્રયત્નો થાય પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે કોઈ આતંકવાદી હુમલા થયા છે તેના કેસ સોલ્વ થયા છે

આખો દેશ સોફ્ટ સ્ટેટ બની ગયો છે આજે અરુણાચલ પ્રદેશ હોય એમની કોંગ્રેસ

ભાજપ શું કરે એટલે આટલી ચાર ચૂંટણીઓથી તમે આવી બુરી હાર પામો છો ચર્ચામાં જોડાવા બદલ ખુબ ખુબ આભાર આ સાથે જીએસટીવી વિશેષમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી નમસ્કાર